અમેજી તમને બતાવવા જઈ રહ્યા છે તે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિના વખાણ કરવા માંગતા નથી, પણ જે છે તે બતાવી રહ્યા છે. કોર્પોરેટર હોય તો આવા હોવા જોઈએ. નગરના વિકાસના કામોની સાથે સાથે પોતાના વોર્ડના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને શુભેચ્છા સંદેશ પાઠવીને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મટ દ્વારા પોતાના વોર્ડના વિકાસના કામોમાં વ્યસ્ત જોવા મળે છે. તેટલા જ શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઈને પોતાના વોર્ડ નંબર 4 માં વ્યસ્ત જોવા મળ્યા હતા અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને રૂબરૂ મળી તેઓને પેન અને શુભેચ્છા સંદેશ પાઠવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તો વોર્ડના રહી ગયેલ તથા પ્રાંતિજ તથા તાલુકાના ધોરણ 10 બારના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. તો પ્રાંતિજના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટની કામગીરીને વોર્ડ લોકો તથા પ્રાંતિજ તથા તાલુકા લોકોએ સરાહના કરી હતી અને તેમની નગરસેવક તરીકેની કામગીરીને પણ બિરદાવી હતી. તો નગરસેવક હોય તો આવા તેમ કહીએ તો નવાઈ નહીં. ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કે જે HSC અને SSC ની બોર્ડની એક્ઝામ જે આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે પ્રાંતિજ નગરની અંદર નગરપાલિકાના કોર્પોરેટર શ્રી દીપ્તિબેન બ્રહ્મભટ્ટ હાર્દિકભાઈ એ લોકો અમારા વિસ્તારની અંદર આવી અને નગરપાલિકા દ્વારા અને એમની પોતાની હાર્દિક હૃદયની શુભકામનાઓ અમને પાઠવે છે. અમારા વિદ્યાર્થીઓ જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એ જવલન સફળતા મેળવે અને ભવિષ્યમાં પણ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા માટે એ લોકો અમારા ઘરે ઘરે આવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. તે બદલ હું દીપ્તિબેન અને હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે પ્રાંતિજ નગરની અંદર જે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહેલ છે તે દરેક વિદ્યાર્થીઓને એ લોકો પ્રોત્સાહિત કરે અને તેઓ સમાજને તથા પોતાના ભારત દેશને આગળ વધારવા માટે પોતે વિકસિત બને અને પોતે ખૂબ જ પ્રગતિ કરે એ માટે હું પોતે વાલી તરીકે ખૂબ ખૂબ એમને પણ શુભેચ્છા પાઠવું છું. આવતીકાલથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તો મારા વોર્ડ નંબર 4 ના વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, પ્રાંતિજ શહેર તેમજ પ્રાંતિજ તાલુકામાં પરીક્ષા આપનાર સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આમ તો વોર્ડ નંબર 4 ના મારા ધ્યાનમાં આવેલ વિદ્યાર્થીઓને હું રૂબરૂ મળી શુભેચ્છા પત્ર આપી શુભેચ્છા પાઠવી જ છે. ફરીથી સર્વ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.